તાજેતરમાં રાજ્યમાં હેડ ક્લાર્કની ભરતી માટે પરીક્ષા લેવામાં આવી હતી, જેમાં 88,000 જેટલા પરીક્ષાર્થીઓએ પરીક્ષા આપી હતી. પરીક્ષા બાદ પેપર ફૂટી ગયું હોવાનો પર્દાફાશ થતાં પરીક્ષા રદ કરી દેવામાં આવી છે. રાજ્યમાં લેવાતી ભરતી માટેની પરીક્ષાઓના પેપર લીક થઈ જતા હોવાની પરીક્ષાર્થીઓમાં ભય ફેલાયો છે. વડોદરાની વાત કરવામાં આવે તો વડોદરામાં પણ હાલ ઘણા સેન્ટરો પર ઓનલાઈન સરકારી, અર્ધ સરકારી અને કેરિયર ઓરિયન્ટેડ પરીક્ષાઓ લેવાય છે, ત્યારે વિદ્યાર્થીઓએ પેપર લીક થવાના મામલે પોતાનો મત વ્યક્ત કર્યો હતો. મેન્ટલીમાં એવું થાય કે તમે જે આટલી બધી મહેનત કરી તો તમારું બધું જે રિઝલ્ટ મીન્સ આવું પેપર લીક થઈ જાય તો મને એના લીધે મેન્ટલી સ્ટ્રેસ આવી જાય, અને એવું થાય કે હવે તમને આ જે એક્ઝામ આટલી કરવા માટે ઇમ્પોર્ટન્ટ છે સો આગળ જઈને આ એક્ઝામનું શું થશે. અને ફિઝિકલીમાં એવું થાય કે આટલી બધી જે આપણે તૈયારી કરી હતી બધી એ ઓબ્વિયસલી કે આવું થઈ ગયું પેપર લીક, એના લીધે કોઈ આન્સરેબલ નથી. આપણે જેની ભૂલ છે એને આપણે કશું ધ્યાન આપવું જોઈએ હતું જેના લીધે આ પેપર લીક થયું છે, કારણ કે જે લોકો આટલી મહેનત કરે છે એમનો ટાઈમ વેસ્ટ થયો અને ઘણી બધી મહેનત સ્પોઈલ જતી રહી. એટલે હા, ફેમિલી મેમ્બર્સ ઓબ્વિયસલી બહુ એ લોકો જે લોકો તૈયારી કરી રહ્યા હોય છે એક્ઝામ માટે તો એ લોકો એમને ટાઈમ્સ એમની પણ જોબ હોય છે, જે લોકો એક્ઝામ આપે છે એ લોકો જોબ કરતા હોય છે, બિઝનેસ હોય છે, પણ એ બધું સાઈડ પર મૂકીને એ ખાલી ને ખાલી એક્ઝામ પર ફોકસ કરે છે. તો એ બધું જ એમને આજે જેમનું જોબ ને બિઝનેસ કરે છે અને ફેમિલી પણ એમના અવર્સ સ્પેન્ડ કરે છે મેમ્બર પાછળ અને ધ્યાન આપે છે ઘણું બધું, તો એ બધું બી જતું રહે છે. તો એટલે ફેમિલીના જે બધા સેક્રિફાઈસ છે આ પેપર લીકના લીધે ઘણા બધા પ્રોબ્લેમ્સ આવી જાય છે, સો એ ના થવું જોઈએ. એમ તો એટલે જે લોકો પેપર લીક થઈ ગયા છે તો એમની ભૂલ કહેવાય, પણ ઓનલાઈન એક્ઝામમાં એટલે પ્રોબ્લેમ્સ એ આવે છે કે ફર્સ્ટ ઓફ ઓલ કોપી થવાના બહુ વધારે પ્રોબ્લેમ્સ થાય છે અને લોકો સિન્સિયરલી એક્ઝામ નહીં આપતા, અને જે લોકો એક્ઝામ ઓનલાઈન આપે છે તે લોકો બહુ સારી રીતે સારા માર્ક્સે પાસ ને બધું તો બિંદાસ થઈ જાય છે. મેન્ટલી લોકો સ્ટ્રેસમાં આવી જાય અને વિચારે કે આટલી બધી જે મહેનત કરી હતી એ બધી વેસ્ટ જતી રહી અને કરિયર આપણું થોડુંક આ જે એક્ઝામનું આગળ જે ઇમ્પોર્ટન્સ છે એ જે આપણા કરિયરમાં થોડુંક પ્રોબ્લેમ આવે. જે લોકો આ પેપર લીક જ્યાંથી થાય છે એ લોકો થોડું ધ્યાન રાખે, કારણ કે બધા બહુ લોકોએ ફેમિલીએ પણ સેક્રિફાઈસ કર્યું છે, બધા બહુ લોકોએ મહેનત કરી છે, એમના ટાઈમ વેસ્ટ તો ના કહેવાય પણ એ લોકોએ બહુ ટાઈમ સ્પેન્ડ કર્યો છે આના પાછળ, તો થોડુંક કેરફુલ રહો અને પ્લીઝ આના વિશે જુઓ જરા. અને ગુજરાતની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી ક્લિક કરો બેલ આઇકન અને મેળવો વિશ્વભરના ન્યૂઝ અપડેટ.